નમસ્કારો અમૃતા આપ જોઈ રહ્યા છો ઝાલોદ તાલુકાના લીંબડી શહેરમાં દાહોદ રોડ શિવનગર સોસાયટીમાં ઠેર ઠેર પાણીને લઈને લોકો હેરાન પરેશાન થયા છે દાહોદ જિલ્લા જાલોદ તાલુકા લીંબડી શહેરમાં દાહોદ રોડ ઉપર શિવનગર સોસાયટીમાં ઠેર ઠેર જગ્યાએ વરસાદી પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી પડી રહી છે સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવે છે કે છેલ્લા દસ વર્ષથી આવી જ રીતથી તેઓ રહે છે સોસાયટીમાં ગટરનું ગંદકી વાળું પાણી દૂષિત પાણી પણ આવે છે જેમાં સ્થાનિક લોકો દ્વારા વારંવાર આ સમસ્યાને દૂર કરવા માટે તંત્રને જાણ પણ કરવામાં આવી છે ત્યાં સુધી તંત્ર દ્વારા આનું સોલ્યુશન નથી આવ્યું જેને લઈને ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાઈ જાય છે અને ડેન્ગ્યુ મેલેરિયા જેવી બીમારીઓ પણ ફેલાઈ શકે છે સોસાયટીમાં અભ્યાસ કરતા જે નાના બાળકો છે તેમને પણ રસ્તા પર અવર જવર કરવા માટે ભારે હાલાકી પડી રહી છે સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવે છે કે ઘર વેરો પર ઉઘરાવવામાં આવે છે ત્યાં સુધી આ સોસાયટીમાં તંત્ર દ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવતી નથી આગામી દિવસોમાં જે નળસે જળ યોજના કામગીરી કરવામાં આવી હતી તેમાં ખોદકામ કરવામાં આવ્યું હતું આજ દિન સુધી રસ્તાનું કામગીરી હાથ ધરવામાં આવી નથી સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો તંત્ર ઉપર આ સમસ્યાને લઈને અનેક પ્રકારના સવાલો ઊભા થયા છે અને સમસ્યાનો જલ્દીમાં જલ્દી નિર્ણય લેવામાં આવે તેવી છે જાલોદ તાલુકાના લીમડી ગામના શિવનગર સોસાયટીના રહી છીએ અમે લોકો અમે અહીંયા ઘણા જ વર્ષોથી રહીએ છીએ એકવીસ વર્ષથી પણ આ રોડની હાલત એટલી બધી ખરાબ છે વારંવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ પણ નિકાલ થતો નથી દરેક રસ્તો મેન આ જ હોવાને કારણે આખી સોસાયટીના બધા લોકો મોટે ભાગે અહીંયાથી જ નીકળે છે હવે ગમે ત્યારે આ મકાનોને એમ બનતા હોય ત્યારે પણ ટ્રક ને એવું બધું પણ અહીંયાથી જ જાય એટલે રસ્તો બધો અમારો એટલો બધો ખરાબ થયેલો છે કે અમને હવે તો ચાલીને નીકળવામાં બી તકલીફ પડે છે અને નળસે જળવાળા લોકો જે ખોદી ગયા ને ત્રણ મહિના થયા એ વાતને જ્યારે ખોદો તમે તો પછી તૈયારીમાં એને પાછું રિપેરિંગ કરવું પડે ને આ તો બધું મૂકી મૂકીને એમને એમ જતા રહે જાણે પછી અહીં તો કોઈ માણસો રહેતા જ નથી તમને લોકોને

મારું નામ શિલ્પાબેન અમિતભાઈ પટેલ ચાલુ વરસાદમાં તો એટલી બધી તકલીફ પડે કે પાણી ડૂબી પગ ડૂબી ચડતા ઉપર અને રાતમાં રાત નાના મોટા બાળકોને આવવું હોય તો બહુ તકલીફ છે અને નીકળવાની જગ્યા તો ખરી પણ રોડ રોડ પર બહુ કિચડ બી આવી જાય ને ગટરનું પાણી આવી જાય ને બહુ તકલીફ છે રોડની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે ટુ વ્હીલર ફોર વ્હીલર તો શું ટુ વ્હીલર બી નીકળી શકે એમ નથી અમે ચાલીને જઈએ તો બી અમને બહુ પ્રોબ્લમ છે તો બને એટલી જલ્દી રોડની વ્યવસ્થા કરવામાં આવે અને અમારી પ્રોબ્લમનું સોલ્યુશન મળે એ આશાથી અમે તમને વિનંતી કરીએ છીએ ચોમાસામાં તો પાણીની પ્રોબ્લેમ બહુ જ છે કે ઘૂંટણ સમા એટલે બહુ જ પાણી છે કે વરસાદ પડતો હોય તો અમે બહાર નીકળી બી નથી શકતા ઊભા બી નહીં રહી શકતા